કપાયેલ મહિલાને મળી સહાય. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના પ્રયત્નોથી મળી સહાય. મહેસાણાની જનતાના સેવાકીય કાર્યોમાં સતત કાર્યરત એવા જુગલસિંહ ઠાકોર દ્વારા રેખાબેન દંતાણીને સહાય મળી. રૂપિયા 8.42 લાખ પીડિત મહિલા રેખાબેન દંતાણીને રેલવે દ્વારા અપાઈ સહાય. રેલવે દ્વારા મહિલાને સ્યુસાઇડનો પ્રયત્ન કર્યાની આપી હતી નોટિસ, જે બાદ રેલવેના ડ્રાઈવરની નિષ્કાળજીથી અકસ્માત થયાનું સાબિત થયું હતું. ટ્રાયલ કોર્ટના હુકમ અંગે જુગલસિંહ ઠાકોરે રેલવેમાં ભલામણ કરી હતી. જુગલસિંહ ઠાકોરની ભલામણથી રેલવે દ્વારા કોઈ અપીલ કરાઈ નહીં, જેના અનુસંધાને સિવિલ કોર્ટે રેલવે સામે ક્લેમ મંજૂર કર્યો. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. હાલ આપણે જુગલભાઈ સાહેબે જે રીતે વાત કરી એ રીતે આ બેન રેલવે બસ જે મહેસાણા વિસનગર ચાલે છે ક્રોસ કરતા હતા એવામાં બસ નીકળી, રેલ બસ, અને આમના નીચે પડી ગઈ, બે હાથ કપાઈ ગયા. એ સારવાર ચાલુ હતી એ દરમિયાન રેલવે આમ આ બેનને 173 એટલે સુસાઇડનો પ્રયત્નની નોટિસ કાઢી, અને આ નોટિસમાં હું હાજર થયો અને એમાં રેલવેની નેગ્લિજન્સી છે એવું સાબિત કર્યું. રેલવેની નેગ્લિજન્સી સાબિત થઈ એવું નામદાર કોર્ટે હુકમ કર્યો, એ પછી ટોર્ટમાં દાવો કર્યો અને સિવિલ કોર્ટે આ બેનને વ્યાજ સાથે 8,42,000 ચૂકવવાનો હુકમ કર્યો. ઐતિહાસિક ઘટના આમાં એ છે કે ટ્રાયલ કોર્ટના હુકમનું જુગલભાઈ સાહેબે જે ભલામણ કરી એ રીતે પાલન થયું અને એની ઉપર આજ દિન સુધી અપીલ નથી થઈ. આ આમાં અગત્યની ઘટના છે. અને સિવિલ કોર્ટે રેલવે સામે ક્લેમ મંજૂર કર્યો હોય એ પણ એક ઐતિહાસિક ઘટના છે. શું નામ તમારું? રેખાબેન. રેખાબેન, આ ચેક આપને અર્પણ કરાવ્યો છે, શું કહેશો? ચેક અર્પણ કરાવ્યો એના માટે હું એમ કહું છું કે અમે ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા. અત્યારે અમને એ વખતની પરિસ્થિતિ અમારી બહુ ગંભીર હતી. અત્યારે ચેક અપાયો સાહેબને, મારું કાટલું કામ કર્યું છે એના માટે હું વિક્રમભાઈ વ્યાસ સાહેબનું અને જુગલભાઈ સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, અને સરકાર સાહેબનું, મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આપવામાં આવ્યો છે, શા અંતર્ગત આપવામાં આવ્યો છે, અને ક્યારે, શું આ બેન સાથે ક્યારે આ ઘટના ઘટી હતી? 2001ના રોજ બેન શ્રી રેખાબેન દંતાણીના, એ પોતે જ્યારે એના પિતાશ્રી સાથે પોતે રેલવે ફાટક ક્રોસિંગ કરી રહ્યા હતા અને એ દરમિયાન એ પોતે લપસી ગયા અને એનાથી એના કારણે પોતે પડી ગયા હતા. પડી ગયા એટલે એના જ્યારે પછી રેલવે પ્રસાર થઈ ત્યારે એમનો એક હાથ અને બીજો હાથના બંને હાથોના નુકસાન થયું હતું, અને જેના કારણે મહેસાણાના પ્રતિષ્ઠિત વકીલ એવા વિક્રમભાઈ વ્યાસ એમને આ વસ્તુની જાણકારી રહી અને એ પોતે આ કેસ લડ્યા, અને લડ્યા પછી જ્યારે એમણે રેલવેની અંદર માગણી કરી કે ભાઈ અમારા જે અસીલ છે એ પોતે નીકળતા હતા અને એક્સિડન્ટલી આવું થઈ ગયું છે, એટલે જેને ધ્યાનમાં રાખીને લગભગ 2001થી અત્યાર સુધી 2019ની અંદર નીચલી કોર્ટે એ 4 લાખ ને 4.5 લાખ રૂપિયા જેવું સમથિંગ એમને આપવા માટે રેલવે મંત્રાલયને કહેલું, પરંતુ રેલવે મંત્રાલયમાં કોઈ કારણોસર આ આગળ વધી નહોતું રહ્યું, જેના કારણે મને જ્યારે વિક્રમભાઈ વ્યાસે વકીલશ્રી મને મળ્યા, એમણે વાત કરી કે સાહેબ આવી રીતે બીના બનેલી છે, અને એમણે મને એમના બધા ડોક્યુમેન્ટ પેપર બી બતાવ્યા કે ભાઈ આવી રીતે કોર્ટ મેટરની અંદર ચાલી રહી છે અને આ ગરીબ વ્યક્તિઓ છે, પોતે આજે કોર્ટ કચેરીના ખર્ચા કે બીજી અન્ય રીતે પોતે આપી શકે એમ નથી, એટલે પછી એમની વિગતવાર મેં સાંભળ્યા પછી મેં મારી રીતે એમના પેપર અને મારો પત્ર એ માનનીય રેલ મંત્રાલય પિયુષ ગોયલજીને, હું ત્યાં આગળ એ વખતે જેવું લોકડાઉન સ્ટાર્ટ થયું એના થોડા દિવસમાં પર્સનલી મળ્યો, એમને જોડે વિચાર વિમર્શ થયા પછી એમણે મારી જોડે એવું કહ્યું કે તમે મારી ઓફિસે તમારા પેપર્સને બધું પહોંચાડજો આ તે રીતનું. એ વખતે મેં જે ડોક્યુમેન્ટ હતા એ આપ્યા. એના પછીના ફરીથી જ્યારે અમે હું દિલ્હીના મારી કમિટીની મિટિંગમાં ગયો ત્યારે પછી એમની ઓફિસમાં મેં એમને ફરીથી ધ્યાન દોર્યું કે સાહેબ પેલી વસ્તુની અંદર, એટલે એમણે મારી જોડે પર્સનલી ફોન સાંજે આવીને મને એમણે કહ્યું બી ખરા કે વો હમ રિલીઝ કરને વાલે હૈ જરા ઇસ તરહ. તો હું ભારતીય જનતા પાર્ટીની પાર્ટીના અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને પિયુષ ગોયલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આવા નાના વ્યક્તિને, જે કહેવાય કે કચડાયેલો ગરીબ વ્યક્તિને મદદ કરવા માટે હર હંમેશા રહે છે, આજે લગભગ 8,43,380 રૂપિયાનો ચેક એમને અર્પણ કરવામાં આવ્યો છે.